बोलिए गोगा जी महाराज नी जय। सिकोतर मातनी जय। बोलो कर सुन बापनी जय। प्रगट्या चौहान कुल मन सोन गढ़नाय सिरताज पण पुजाय उनावा गाम मा ए आतो गोगाजी महाराज मारे बात करवी छे गोगाजी बापा ने गोगाजी महाराज ने बात करवी छे। उपासक केवा होय भुवाजी केवा होय कठण कलयुग ने मालपा प्रगट परचा पूरे एवा बापा ने बात करवी छे। गुजरात की धरती ऊपर जदी पाटण ने मालपा सोलंकी ना राज हता ई वक्ते बालवा गामना उना रबारीए उनावा गामने मालपा सौथी पहलो नेहड़ो बांध्यो अने त्यार पछी उनावा नाम पीड्यु। ए गामनी वात करवी छे। उनावा गामनी अंदर विक्रम संवत 1872 नी आसपास आ गाम मा रबारी समाज मा हौधारिया शाखना वाहजी भाई मावजी भाई देसाई मां भगवती नी बहु दया मां भगवती नी मां शिकोतर मा नी बहु असीम कृपा आ कुटुंबनी ऊपर माल ढोर एटलो घेटा बकरा गायू बेहू हांडणियो अने भगवाने कहवा छे के जेनो रुपियो खूब आपे लेवो सुखी संपन्न नेहड़ानी मालिपा मोटो माथो गणाय एवा वाहजी भाई। एक वक्त नी वात छे પોતાના નેહડાની માલપા માલઢોર ખૂબ એટલે એમણે પોતાના સમાજના બે ચાર ગોવાળિયાને નોકરીએ રાખેલા એ બે ચાર જુવાનોને રાખેલા અને એમાં એક જુવાન ઊંઝા ઉનાવાની પડખે દાસ જ ગામ છે दास ज गाम नो गोवाळियो दास ज गाम नो जुवान रुबारी ए वाहजी वनिया नौकरी करे छे। एक वक्त नी वात छे आ जुवान दास ज ना गोगा बापा ने बहु माने हालता चालता नगले ने पगले गोगा बापा नु स्मरण कर्या करे वात वात में जय गोगा बापा जय गोगा बापा करे। અને એ વખતે કહેવાય છે એક વખતની વાત છે વાહજીભાઈ પોતે માલદાર હતા ધનવાન હતા અને આ જુવાન વાળી ઘડી કહેવાય છે કે ગોગા બાપાનું નામ લઈ વાહજી બાપાને ગમતું નહોતું એટલે એક વખત કહેવાય છે કે જુવાનને જ્યાં બોલાવ્યો જુવાન જય ગોગા બાપા કીધા એટલે વાહજી બાપા ક્રોધમાં દખીલ ગયા અને એટલું કહેવા માંડ્યા કે ભલામણા જ્યારે તને બોલાવું ત્યારે તું ગોગા ગોગા કર્યા કરે છે તે તારો ગોગો શું એ મારી હાડુની રખવાળા કરવા આવવાનો છે। આમ કરીને કહેવા છે કે જુવાનને ઠપકો આપ્યો
જુવાન ના હૈયાની મહેલમાં તાર છૂટી ગયો, પણ પોતે ગરીબ માણા, નોકર માણા અને વાહજી બાપાની આગળ બોલી ન હેક્યો, પણ એનો રુધિયો રોવા માંડ્યો. એટલે પોતાના કહેવા છે કે ઈષ્ટદેવને યાદ કરવા માંડ્યો કે હે દાસજના બાપ ગોગા, મારા નાથ, નવ કુળની માલિપા બાપ, તારું તો જાગતું પિરાણું છે. હે બાપા, આમ જો હું તારું નામ લઉં નહીં, માણાને ગમે નહીં, મારા મોઢે નામ નો લેવાય. ક્યાં બેઠો છો મારા બાપ? હાલ હાલ હાલ, જો તારામાં ગોગા પડું હોય બાપ, સોનગઢની માલિપા બાપ તારા સિરતાજ કહેવાય, અને સોમનાથની સખાતે ચડ્યો હો, અને પેદી મારો બાપલીઓ ગોગો ધીંગાણાની માલિપા, કેવો રૂડો લાગતો હશે ગોપી ચવાણ. હે બાપા, અને આટલા શબ્દ કહેવાય છે કે દાસજની માલિપા મારો બાપ સાંભળી જાય હો, એ ગોગો મહારાજ સાંભળી જાય. છોકરાની આંખમાં હુડા પડતા વાળી ગયો, અને તા તો કહેવાય છે કે વાહજી બાપા ના નેહડાની માલિપા ફુફાડા નાખે, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેને ધરતીનો પોપડો મને ડોલવા, ધરતીને ડોલાવતો હોય એવો કોઈ ગ્રામણની માલિપાથી કાળજાળ નાગ બાપો નીકળ્યા છે હો. વાહજી બાપાને ગમતી હતી એ હાંડણીને કહેવાય છે કે ફટાક દંડ ડંખ દઈ, અને બાપુલીઓ પાછા વ્યા ગયા. વાહજી બાપા જોઈ રહ્યા છે. ઘડીક પહેલા જે ગોગાનું નામ લેતા કહેવાય છે કે હમલા જુવાનને બોલતા હતા, પ્રત્યક્ષ પરચો ભાળ્યો, પણ વાહજી બાપાના હૃદયની માલિપા રામ વસ્યો હોય હો, અને મુખથી શબ્દ ભણાઈ ગયો કે જુવાન જોયો બાપ, તારા ગોગાને જોયા હો મારા બાપ, પણ હું વાહજી ભાઈ, જો તારા ગોગાલમાં કદાચ બાપ જો તાકાત હોય, અને તારો ગોગો જો પરચો દેવા આવ્યો હોય, તો એક બીજો પરચો પૂરી દે, મારી હાંડણીને જો સજીવન કરી દે ને, તો જા બાપ, મારી પેઢીની પેઢી સુધી મારા નેહડાની માલિપા એની પૂજા હું કરીશ, અને સ્થાનક આપી, અને તારા ગોગાને જો ધામધૂમથી ન માનું ને, તો વાહજીને ફટ માનજે. આટલા શબ્દ કીધા ને કહેવાય છે કે બાપુ સાંભળી ગયા હો. ભગતની લાજ રાખવી, અને એ જ સ્વરૂપ પાછા બાપુ બહાર નીકળ્યા. રમતા બહાર આવ્યા હો, જાણે નવખંડની ધરતીને માલિપા નાગદાદાએ ખેલ માંડ્યો હતો, ગોગા બાપાએ ખેલ માંડ્યો હતો. મારો બાપલીઓ આવ્યા, અને હાંડણી સજીવન થઈ જઈ. હાંડણી જ્યાં સજીવન થઈ ને, વાહજી બાપાની આંખમાં હરખના હુડા પડવા મીડ્યા. હરખના જ્યાં હુડા પીડ્યા, અને ત્યારે નક્કી કર્યું કે ગોગાની પૂજા કરવી, ગોગાનું સ્થાનક કરવું, અને જે જગ્યાએ વાહજી બાપા પોતાની હાંડણીઓ બાંધતા હતા, એ વાડાની માલિપા ગોગા બાપાનું સ્થાનક બનાવ્યું. ગોગા બાપાનું સ્થાનક બનાવ્યું પછી કહેવાય છે કે વાહજી બાપા આનંદથી દેવની પૂજા કરે. વાત કરતા વાર લાગે, બાપા શું કહેતા હતા? એ ધનહાચો ભગત તો જ રે, દલ હાચો એ ભગત તું, હાચો એ તારો દેવ, પણ રાખો મારી લાજ, હું તો કરું રે તમારી સે. વાહજી બાપા દાદાની સેવા કરે છે, પછી કહેવાય છે
કે ઉનાવાળી ધરતીની માલિપા ગોગા બાપાના પ્રથમ ઉપાસક બન્યા છે. ત્યાર પછી ઈ પેઢીએ ઝવેરભાઈ, જોરાભાઈ અને પછી વાલજીભાઈ ગાયકવાડી સરકારમાં માસ્તરની નોકરી કરે હો. વાલજીભાઈ ભગવાનનો માણા, પોતે દાદાને માને, માતાજીને માને, માં શિકોતરની ઉપાસના કરે, ગોગા બાપાની સેવા કરે અને વાલજી બાપાને બે દીકરા, એકનું નામ કરશનભાઈ, બીજા દીકરાનું નામ હરજીભાઈ અને એક દીકરી, દીકરીનું નામ છે રતનબેન. પણ મારા નાથે કહેવાય છે કે જેને જન્મતાની સાથે આખું લઈ લીધેલી રતનબેન આધા હતા. વાલજીભાઈ નોકરી કરે છે, પરાણે 10-12 રૂપિયાનો પગાર અને આટલા પગારની માલપા પૂરું કરવાનું. પણ તોય પોતે વિચાર કરે છે કે મારા છોકરાને ભણાવવા છે, મોટા કરી અને સંસ્કારી બનાવવા છે. રબારીના છોકરાને કહેવાય છે કે ભણી ગણી અને કોઈક મોટા સારી નોકરી એ વગાડવા છે. મારા નાથને વાત રાખવી અને જદી કરશનભાઈ ની ઉંમર, જેને આપણે કરશન બાપા કહીએ છીએ, જેની મારે વાત કરવાની છે, 10 વર્ષની ઉંમર હતી અને વાલજીભાઈ નું અવસાન થયું. નાની ઉંમરની માલપા દખના મીડા છે ડુંગરા ખડકવા. વાલજીભાઈ સ્વર્ગના તેડા આવ્યા. વાલજીભાઈ ને મનમાં હતું કે મારા છોકરાને બહુ સારી નોકરી વળગાડવા છે. પણ કરશનભાઈ તો છે ને નાની ઉંમરથી જ ગોગા બાપાની માં શિકોતરની સેવા કર્યા કરે. વાલજીભાઈ નો દેહ પડ્યો નહીં, પછી કુટુંબનો મોટો મોભી દીકરો, નામ કરશનભાઈ, એના માથે જવાબદારી આવી. નાનો ભઈલો હરજીભાઈ, આંધળી બેન રતન, ઘરનું પૂરું કરવાનું. મારા નાથે વહેમી વેળા શરૂ કરી, ગરીબી દેખાવા માંડી હતી. કૃષ્ણભાઈ ઓશિયાળો રહેવા માંડ્યો હો, આંખમાં આહુડાની ધારું જાય. પણ મનની માલિકમાં તાર લાગી ગઈ, મારો ગોગો કરે ખરું, મારી માં શિકોતર કરે ખરું. હા, હૈયાની માલપતિ શબ્દ નીકળે, હે બાપા, મારો બાપ તો વિયોય ગયો પણ મારો હાથો બાપ તું છો, મારા બાપ. આમ જો મારા ઘરનું ગાડું તારા હાથની માલપા છે. ગામના ગોવાળિયાની ભેળો 10-12 વર્ષનો દીકરો એ કરશનભાઈ પોતાની હાંડું લઈને સારવા જાય, હાંડું લઈને ચારવા જાય. પણ છે ને મારો નાથ, જેની પાસે રૂપિયો ન હોય એનું કોઈ નથી હોતું. જગતની માલિકા ગરીબી આવ્યા પછી કોઈ કોઈનું નથી હોતું. કરશનભાઈ ની ભેળું કોઈ ન હાલે, હે, એની ભેળું કોઈ ન હાલે. એકલો છોકરો વગડાની માલિકા ઓશિયાળો ઢોરા ચારે અને ડોરા ચારતા ચારતા માં શિકોતર ને હંભારે, ગોગા બાપાને હંભારે. એક વખત ની વાત છે, હવારના પોરની માલિપા ગોગા બાપાનું નામ લઈ અને પોતાની હાંડણીઓ લઈ અને ગામના રબારીના છોકરાઓની ભેળા જેને કહેવાય છે કે કરશનભાઈ ઢોર સારવા જાય, કોઈ ગોવાળિયા હંગાત ન કરે, અને પછી એકલો વગડાની માલપા હાલી નીકળે હો. હાલતા હાલતા
નાગદાદાના શ્રાપથી કહેવાય છે કે જેણે ચારણ કુળને ઉજળ કરેલું એવું હુરપુરાનો ટીંબો જે હાલમાં દેખાય છે, ઈ ગામના ટીંબે કહેવાય છે કે પોતે પોતાની હાંડું લઈને વ્યાજ આવે છે. વગડાની વાટ વૈશાખ મહિનાનો ધોમ તડકો તપે છે, વગડે પાણી ન મળે. પાણી 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 કરતા કહેવાય છે કે કૃષ્ણને તરસ્યું લાગે છે, અને તરસ્યું લાગી એ હુરપુરના ટેમ્બે કાલિકા મને મંદિર જઈને ભોરાઈ જાય. પડખે જોયું તો એક નાના ખાબોચિયાની માલપા પાણી હતું, પણ પાણીની માલપા જીવાયતનો પાર નહોતો. આહા, મને પાણી આપો, મને પાણી પીવું છે. હયાલી માલપાથી શબ્દ નીકળે, હે માં, હે બાપા, ગોગા બાપા, હે માં, શિકોતેર તારો દીકરો તરસ્યો છે. મારી માં ક્યાં જઈ? નાનું છોકરું 10 વર્ષનું ગભરૂડું હાથ પાડે હો. હાથ પાડતા તો કહેવાય છે જેને વગડો ગાજવા મળ્યો હો. પણ મને એક પ્રસંગ યાદ આવે છે. એ પ્રસંગ એટલા માટે કહું છું કે જગડુસા વાણિયાના જે વાણ તાર્યા હશે, રાજા વીર પરમારને જેથી પરચો પૂર્યો હશે, અમીર સુમરાલ જેથી પરચો પૂર્યો હશે, તેથી કોયલા ડુંગર વાળી માં હર્ષદ ભવાની સદી શિકોતર ને એમ થયું હશે કે હવે મારે કોને આમ જો કોને ખોળે વાહો કરવો. પછી કોયલા ડુંગરે બેઠી બેઠી માને ઉનાવા ગામ દેખાણો છે, અને ઉનાવાની માલિપા હવતરિયાનો નેહડો દેખાણો છે, અને માને નાનો એવો છોકરો તદી કરશન નજરે ચડ્યો હશે, અને માં શિકોતર કોયલાના ડુંગરે થી ઉતરી. માને થઈ ગયું કે હવે તો મારો દીકરો ગોતવો, તો બાપ કરશન જેવો દીકરો ગોતવો. છોકરો પાણી પાણી પાણીના પુકાર કરે છે, એમાં એક નાની 6-1 વર્ષની દીકરી નીકળી હો. બન્યું એવું કે 10 વર્ષના દીકરા કરશનની ઉંમર એ વાલજી બાપાનો દીકરો હોશિયાળો છે. નાના ભાઈ હરજીને પગમાં મોટું ગુમડું થયું છે, હલાતું નથી. બેન આંધળી છે, સંકટનો પાર નથી. રબારીના છોકરા કોઈ બોલાવતા નથી. અને તે દી કહેવો છે કે 6-1 વર્ષની દીકરી આવીને કીધું કે ભાઈ પાણી પીવું છે. પણ વગડાની માલિકા 6-7 વર્ષની દીકરીને જોઈ ગોવાળિયાના દીકરાની આંખમાં કહેવાય છે કે તે જ આવ્યું, કોણ હશે? ભાઈ પાણી પીવું છે? હા, હું બહુ તરસ્યો છું. જા મંદિરના ઓલા કાંઠે વિયોજા પાછળના ભાગની માલિપા, બાપ પાણી છે, પાણીનો ધરો છે. હે, અને એ શબ્દ સાંભળ્યો ને, અને તેથી કરશન કહેવાય છે કરગડતી ડોટ મૂકી પાણી ભાળ્યું. પણ એક અંતરની માલિપાથી મારો રામ બોલાવતો હોય, અને તેથી કહેવાય છે કે એટલું મળે કે હે માં, તું કોઈ નહીં, પણ મારા મનનો તાર સાંભળી માં તું તો નથી આવી. આજ પાણી પાઈશ, અને કાલ મારા ઢોરાનું શું થશે? હું તો એકલો છું, અને વગડામાં કાયમ એકલો રજળું, મારી તારો દીકરો કાયમ તરસ્યો થશે. મને પાણી પાવા રોજ આવીશ. તેથી મારી સિંધના શીખો તર જવાબ આપે છો, બેટા મારા કરશન, બાપ તારા વડવાની દેવી બોલું છું, તારા તારા બાપ દાદાની દેવી માં શિકોતર બોલું છું. દીકરા જા બાપ, હું શિકોતર બોલું છું. તને આજ પાણી પાયું ને એવું તારી પેઢીએ જો પાણીથી લીલા લહેર ન કરાવ ને તો તારી દેવીને ફટ માંગજે. હે, તારી માં બોલું છું. જા બાપ, હું તને કાયમ ભેગી થઈશ, અને તેડીએ જો નામ ન રાખું તો મને વાણવટીને ખોટ લાગે.
मारा नाल बेटा तारा भाई ने गुमड़ू थी ने के हा मां जात हामो मलशे गुमड़ू हूं बताड़ू अने गोवाळिया तने कोई बोलावता नथी ने के मरी ना जा बाप तू जा गाम ने मालपा जोन जो पादर ने मालपा तने नो बोलावतो हो गोवाळियाला छोकरा आलोटता होय तो मांजक तारी मां तारी परखे बैठी छे अने आ शब्द जे हांभ्यो कृष्ण बापा राजी ना रेड थई गया हो हे मां हेवी हो कृष्ण बापा ना आया नी मालपा रखना तोर छूटी गया मारो बापलियो आयो मारो गोगो आयो मारी मां शिकोतर आवी ए कृष्ण बापा कहवाय छे के पोते जा गाम मा पाछा आव्या ने गोवाळियाला छोकरा आलोटे नानो भाई अरजी हामो मळ्यो गुमड़ू मटी गयु तू अने गुमड़ू मटी गया पछी कहवाय छे के जाने पोतानो भाई हाजो होरो जे हामो मळ्यो तारे नक्की थई गयु के आज मारी माए लीला लहर कराव्या छे बापाना मनमां आनंदनो पार नथी कृष्ण बापाना मां साकरबाना हयामां हरखनो पार नथी आम करता 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 दिवस ने माथे दिवस गलोटिया खाता खाता वियाज आए અને કરશન બાપાનો સમય કહેવાય છે કે શરૂ થયો છે ગોગા બાપાએ લીલા લહેર કરાવ્યા છે માં શિકોતરના આશીર્વાદ મળ્યા છે કરશન બાપાએ વિક્રમ સંવત 2020 ની માલિપા જે જગ્યાએ વાહજી બાપાએ દાદાનું સ્થાનક બનાવેલું ને ત્યાં ફરતો વંડો વાળી અને બાપાનું નવું મંદિર બનાવ્યું હો ગુજરાતના ગામડે ગામડે બાપા એક જ શબ્દ નીકળે છે કે ગોગા બાપા એટલે ઉનાવાની માલિપા કરશન બાપાના આરાધ્ય દેવ હો દુખિયા આવે વાંજિયા આવે આંધળા આવે લુલા ને લંગડા આવે બેરા ને બોબડા આવે કરશન બાપા કહેવાય છે કે હયાના શબ્દ કહી બાપા ને કહેતા હો બાપા હે મહારાજ આમ જો તમારા દરબારની માલિપા દુખિયા આવ્યા છે અને બાપા કામ કરે પણ બાપા બાધા આખડીની માલિપા વ્રત એવા આકરા લેવરાવતા ગોગા બાપાને ગમે એવા હો બાપા હયાના સુદભાવથી કહેવાય છે કે બાપાને કાયમ કે હે ગોગા બાપા ધર્મની ધજાની લાજ રાખજો મારા બાપ અને અનેક પરચા ઉપર પરચા મીંડ્યા છે પૂરવા ગોગા બાપા કામ કરે માં શિકોતર કામ કરે એવો પ્રસંગ એક બનેલો અને એ પ્રસંગ કાંતિ ભગતના ઘેર હો તુલસી વિવાહનો પ્રસંગ હતો અને એમના ધર્મપત્ની કમલા ગૌરી ના પગ જકડાઈ ગયા ત્યાર પછી હાથ જકડાઈ ગયા અને ત્યારે કરશન બાપાને એમના માં સાકરબાએ કીધું કે હે દીકરા આમના દુઃખ મટાડો બાપ અને ત્યારે કહેવાય છે કે કોઈક દેવનું નડતર અને કરશન બાપાએ ગોગા બાપાને કીધું કે બાપા મારી લાજ રાખો મારા નાથ અને પળની માલિપા દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય હો આમ અનેક કામ કરતા જાય છે એક એવો પરચો રાજસ્થાનની ધરતીની વાત છે
बलाणा गाम माली तालुको जिल्लो पाली फालना स्टेशन मारवाड़ त्याना क्षत्रिय राजपूत हुकमसिंह गोरसी राठौर कोई क्वार कोई ने मलवा जारे उनावा मा आवता तार बापाना त्या दर्शन करवा चूका आवता हो उनावा गोगा बापाना दर्शन करे अने त्यारे बापा पाहे बैठा हुए करसन बापा ने बाजू में बेहे पछी जने कहवाय छे गोगा बापा नी कृपा होय एवा करसन बापाए कीधुं दरबार नाम तो हुकमसिंह छे नाम प्रमाणे तमारो हुकम हालवो जोई पण हुकम तो दारू नो हाले छे हुकमसिंह हांभळे छे के सी छो अने सी कोई दी गुलाम नथी होता तो तमने दारू नी गुलामी दारू है दारू तमने नो छोड़े अरे दारू ने हुकम करी दो के मारी परखे नो आवीश अने शब्द कहवाय छे के हुकमसिंह ने लागी गयो हो अने पणनी मालिक पास जीवन बदलाई गयो एवा हुकमसिंह ने कहवाय छे के जमने दारू छोड़ावी दीधो बापा नो प्रेम एवो बापा नो हेत एवो अने हवे छे ने समय ऊपर समय जातो जाय छे बापा ने अवस्था लागी छे शरीर ने काया मडी छे डोलवा पर हयानी वाले पा एक ज तार छे मारो बाप मारो नाथ मारो गोगो है मारो बापलियो मारो बाप गोगो मारी मा शिकोतर उना वाला नेहडा नी मालिक पा कोई दुखी आवे ने मापन पगे लागे अने जाने गोगो खमा कहता हो मा शिकोतर खमा कहता हो खमा खमा अने बापा कहसे कहवाय मारो राम मारो प्रभु हव ने हाजा ताजा राखे एक ज वात कहते के हे गोगा महाराज जो जे हो धर्म ना धणी बाप तारी धजा ने तारा बाला ने पत राखजी अने कोई एवं माना पाछू नो जाए के जनु संकट नो मिट्यो होए दुखिया आवे न दुख विया जाए उनावानी मालिपा अढारे वरण आवे हीरावशी आवे पटेल आवे प्रजापति आवे मेघवाल आवे अरे बाप जन संकट पड़ावानी बधाई आवे अने जम सोमनाथ ने मालिपा भगवान शिव ने काजे रण मैदान ने मालिपा पोताला माथा पड़ा होय धड़ लड़ा होय ए बापा गोगजी चौहान जन नाग लोक ना आशीर्वाद मेला होय ए बापू पोते गोगा बापा आवीन कृष्ण बापा ना काम करे कलयुग नो हाजरा हजूर देव करसल बापा ना मन ने मालपा थे एक तार लागे हे बापा आउजे अन आउजे कहता तो गोगा ना आवू पड़े हो बापा कहे अन गोगा बापा हजर थाए एवी आनंद नी घड़ियो माथे घड़ियो बीते छे उनावा गामना पड़गम चारे बाजू गादे छे गुजरात ना गामडे गामडे एक ज वावड छे हालो बाप उनावा ना मेले जाई हालो बाप गोगा ना मेले जाई हालो मा शिकोतर ना बहना होय ई गामनी मालपा जाई अने करसन बापा ना हयानी मालपा एक जात नो तार लागे मारी मां मारा बाप लाज राखशे हो